નમસ્કાર, જય હિન્દ, વંદે માતર. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા દરેક વિદ્યાર્થી મિત્રો માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ 2024, 25 કે 26 યુપીએસસી એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા હોય, તો તૈયારી કઈ રીતે કરવી એના વન બાય વન હું તમને અપડેટ વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરી રહ્યો છું. તો એવામાં જ આપણે જે લાસ્ટ ટોપિક છે એ છે કરંટ અફેરનો. કરંટ અફેરની તૈયારી કઈ રીતે કરવી, સ્પેશિયલી આજના લેક્ચરમાં આપણે જોશું યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ, થોડા ઘણા અપડેટ જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લેશું, જે કોમન જ છે, તો એ માહિતી પણ તમને કામ લાગી જશે. એમાં જોશું કરંટ અફેરમાં તૈયાર શું શું કરવાનું હોય, કેવી રીતે કરવાનું, મેગેઝિન વાંચવી કે ડેલી ન્યૂઝપેપર વાંચવું અથવા કઈ રીતે વાંચવું, એ દરેકે દરેક ક્વેશ્ચનોના આન્સર હું તમને આ વિડીયોની લેક્ચરની અંદર આપવાનો છું. તો કરંટ અફેરને લઈને તમને જેટલા ડાઉટ હતા, તમે જે ડાઉટ પૂછેલા છે એ તમામ ક્વેશ્ચનના આન્સર તમને આ વિડીયો લેક્ચરની અંદર ડિટેલમાં મળી જશે. વારંવાર 1 થી 2 જે અગત્યના પોઈન્ટ છે એની ઉપર જ બધા ડિસ્કશન કરશું, અને બાકીનું તમને જણાવીશ કેટલી વસ્તુ તૈયાર કરવાની હોય, કઈ રીતે તૈયાર કરી શકાય છે, ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય, ટાઈમ બચત કરવો છે અને કરંટ અફેર બધું કવર કરવું છે, તો પણ આપણે શું કરી શકાય એની ડિટેલમાં ઇન્ફોર્મેશન અહીંયા જોશું. તો શરૂઆત કરીએ પહેલા પોઈન્ટથી. કરંટ અફેરની જ્યારે વાત આવે ત્યારે કરંટ અફેરમાં તમારે 3 વસ્તુ તૈયાર કરવાની હોય છે. એમાં પહેલામાં આવશે ન્યૂઝપેપર. ન્યૂઝપેપર તમારે તૈયાર કરવાના હોય છે, એમાં ડિટેલમાં જોશું કયા કયા ન્યૂઝપેપર તમારે તૈયાર કરવાના હોય. ન્યૂઝપેપર બાદ આવશે એ આવશે મેગેઝિન, મંથલી મેગેઝિન આવશે. તો મંથલી મેગેઝિનના વિદ્યાર્થીઓનો સૌથી વધારે ક્વેશ્ચન છે, તો મંથલી મેગેઝિન વાળી પણ ડિસ્કશન કરશું. હાલાકી આ બધી માહિતી મેં ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ રીતે તમને યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટમાં જે ઇન્ફોર્મેશન છે એમાં આપી રાખી છે, પણ આ સેપરેટલી એક જ વિડીયો હું તમને બનાવું છું જેની અંદર આપણે માત્ર ને માત્ર ડિસ્કશન કરશું કરંટ અફેરની તૈયારી કઈ રીતે કરી શકાય, અને તમે કરવા માંગો છો તો શું શું ધ્યાનમાં રાખવું જોશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ છે વેબસાઇટ, હિન્દ ટીવી ચેનલ્સ, એના કયા કયા પ્રોગ્રામ છે જે તમારે તૈયાર કરવા જોઈએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા એ છે ન્યૂઝપેપરથી. તો ન્યૂઝપેપરમાં 2 ન્યૂઝપેપર સૌથી વધારે અગત્યના છે, એમાં પહેલું છે ધ હિન્દુ, બીજું છે ઇન્ડિયન એક્સપ્રેસ. હવે આ બંનેની તમે જો ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ છો, તૈયાર કેના કરવાના છે કરંટ અફેર, તો આ બંનેમાંથી જ કરવાના છે. હવે તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ નથી તો હિન્દીમાં અવેલેબલ છે, હિન્દીમાં ન્યૂઝપેપર અવેલેબલ છે. અહીંયા ગુજરાતીના હું ન્યૂઝપેપરના સોર્સ તમને જણાવતો નથી, ગુજરાતી ન્યૂઝપેપરના સોર્સ અહીંયા હું તમને નથી જણાવતો, પણ તમારે ગુજરાતીમાં જો કરંટ અફેર તૈયાર કરવું છે તો એનો આપણે ઉપાય આપણે મેગેઝિનની અંદર જોઈ લેશું. ન્યૂઝપેપરની બાબતમાં તમે જો યુપીએસસી ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છો તો તમારી પાસે 2 ન્યૂઝપેપર છે, ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ. જો તમને જે પણ આમાં પ્રેફરન્સ હોય, ઘણા વિદ્યાર્થીઓને ધ હિન્દુ પ્રેફરન્સ હોય, ઘણા વિદ્યાર્થીને ઇન્ડિયન એક્સપ્રેસ પ્રેફરન્સ ધરાવતા હોય. ઇન્ડિયન એક્સપ્રેસમાં ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ આર્ગ્યુમેન્ટ વધારે પ્રબળ હોય છે. મોસ્ટ ઓફલી આ 2 ન્યૂઝપેપર જ હું શા માટે સજેસ્ટ કરું છું, તેનું કારણ છે યુપીએસસી રિલેવન્ટ કન્ટેન્ટ હોય છે. મોસ્ટ ઓફલી આપણે ન્યુટ્રલ કન્ટેન્ટ હોય એ આપણા માટે કામનું હોય છે. ન્યુટ્રલ કન્ટેન્ટનો મતલબ શું થાય એ આપણે કોઈ વખત જરૂર લાગે તમને તો તમે કમેન્ટ કરજો. તો આપણે ધ હિન્દુની અંદર જે ઇન્ફોર્મેશન હોય એડિટોરિયલ હોય એનો 1 કે 2 એડિટોરિયલ આપણે એનાલિસિસ જોશું, એટલે ખ્યાલ આવશે કે ભાઈ કોઈ અગત્યનો ટોપિક છે જેના ઉપર ઓલરેડી રિલીજિયસ હોઈ શકે છે, કાસ્ટ બેઝ હોઈ શકે છે, રિઝર્વેશન બેઝ હોઈ શકે છે. તો આ બધા જે એડિટોરિયલ હોય અથવા આર્ટિકલ હોય જેટલા પણ હોય તો એને ન્યુટ્રલ વેમાં પ્રદર્શિત કરે, મતલબમાં એઝ અ બ્યુરોક્રેટ તમે આઈએએસ ઓફિસર બનવા માંગતા હો તો તમારું કામ છે તમારે કોઈ એક પક્ષને પકડવાનો નથી, ભલે તમે કોઈ એક ધર્મના હો, એક કાસ્ટમાં બિલીવ કરતા હો, પણ તમારે સમાજમાં એ વસ્તુ કરવાની નથી. તો એને કહેવાય ન્યુટ્રલ, કે ભાઈ તમારે કોઈ પક્ષ લેવાનો નથી, તમારે એક ટ્રિબ્યુનલ, એક ન્યાયાધીશ તરીકે કામ કરવાનું, એ રીતને તમારે તમારો ઓપિનિયન જણાવવાનો હોય. તો સૌથી વધારે ન્યુટ્રલ અને સારી રીતે લેંગ્વેજ વાઇઝ જે ઇન્ફોર્મેશન હોય છે એ ધ હિન્દુની અંદર હોય છે. ઇન્ડિયન એક્સપ્રેસ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા અગત્યના અપડેટ આવતા હોય છે, પણ આમાં માની લો કોઈ અપડેટ મોસ્ટ ઓફલી જે ન્યૂઝ હોય છે એ દરેક ન્યૂઝપેપર કવર કરતા જ હોય છે, એક આગળ તો પાછળ. 1-2 દિવસ તમને ખ્યાલ છે ન્યૂઝપેપરની સિસ્ટમ એ રીતની હોય છે, 1 કે 2 દિવસ આગળ ચાલતા પહેલેથી કોઈ અગત્યની ન્યૂઝ આવે તેની જગ્યા ખાલી હોય, અધરવાઇઝ એ જગ્યા જો ફિલઅપ થઈ જાય તો એ ન્યૂઝ આગલા દિવસે આવશે. તો ઘણી વાર એવું થશે કોઈ ટોપિક ધ હિન્દુમાં પહેલા આવી જાય, બાદમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં આવે, કોઈ ઇન્ડિયન એક્સપ્રેસમાં પહેલા આવી જાય તો બાદમાં એ ધ હિન્દુમાં આવશે. તમારે ફરવાની જરૂર નથી, તમે ધ હિન્દુ વાંચો છો કન્ટિન્યુ ધ હિન્દુ વાંચ્યા કરો, બે વાંચવાની જરૂર નથી, કોઈ એક વાંચશો તો ચાલે. હવે આ વાંચવાનું છે કેવી રીતે, તો ડેલી બેઝ ઉપર તમે વાંચી શકો છો, ડેલી બેઝ ઉપર વાંચશો તો એ તમને વધારે બેનિફિટ પ્રોવાઈડ કરશે. ડેલી બેઝ ઉપર વાંચવા અને ના વાંચવાના ફાયદા નુકસાન આપણે મેગેઝિન વાળા જે ટોપિક છે એની સાથે આપણે કમ્પેરિઝનમાં જોશું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ, કારણ કે ડેલી બેઝ ઉપર એટલીસ્ટ આના માટે એક ડિટેલ વિડીયો લેક્ચર અવેલેબલ જ છે, ધ હિન્દુ કઈ રીતે વાંચવું એ તમે જોયો છો, તમને ખ્યાલ હશે 30 થી 60 મિનિટમાં તમારે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચી લેવાનું છે, આખો દિવસ બગાડવાનો નથી. 30 થી 60 મિનિટ. હવે
હવે તમને અંગ્રેજીમાં તકલીફ છે, તો અંગ્રેજીની તકલીફ દૂર કરવા માટે તમે તમારું ઇંગ્લિશ વોકેબ્યુલરી જે છે એને વધારી શકો છો, થોડી ગ્રામર ઉપર ગ્રીપ લઈ શકો છો. શરૂઆતમાં બની શકે કે તમે જે ટોપિક વાંચતા હો અથવા કોઈ ઇન્ફોર્મેશન વાંચતા હો, એડિટોરિયલ વાંચતા હો, એક આર્ટિકલ વાંચતા હો, એ તમને ખબર ના પડે, પણ એવું શરૂઆતના 2 કે 3 મહિના પૂરતું રહેશે. પણ તમે પ્રોપર પ્રેક્ટિસ કરવા લાગશો તો તમે સમજી જશો, ઓલમોસ્ટ શબ્દ બધા સેમ આવશે, થોડા ઘણા જે પોઈન્ટ છે અલગ આવી જશે. હવે ડેલી બેઝ ઉપર ન્યૂઝપેપરની અંદર તમને કેટલા કેટલા સબ્જેક્ટના ટોપિક મળી રહેશે, તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, કોઈ રિસર્ચ હશે તો આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન સોસાયટી, જીઓગ્રાફી, વર્લ્ડ જીઓગ્રાફી, બાદમાં પોલિટી, આઈઆર, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, એગ્રીકલ્ચર, સાયન્સ ઇનટેક, સૌથી વધારે જે એથિક્સ પેપર માટે તમારે કેસ સ્ટડી જોઈએ છે, એ કેસ સ્ટડી બધી કરંટ અફેરમાંથી બેઠી તમને કામ લાગશે. આની સિવાય તમારે જો કોઈ એવા ઓપ્શનલ સબ્જેક્ટ છે જે કરંટ ઓરિયન્ટ છે, તો એના પણ એક્ઝામ્પલ તમે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ કરંટ અફેરમાંથી તમે લઈ શકો છો. હું અહીંયા તમને બેમાંથી કોઈ એક જ ન્યૂઝ પેપર વાંચવાની સલાહ આપી, બંને ન્યૂઝ પેપર એક વાર વાંચી લો. હું મેક્સિમમ વિદ્યાર્થીઓને ધ હિન્દુ જ વાંચવાનું કહું છું, ઇઝી અને સરળ હોય છે, એટલું બધું કોમ્પ્લેક્સ નથી હોતું. ઇઝી વેમાં તમને વસ્તુઓને એક્સપ્લેન કરેલી હોય છે, હાલાકી દર વખતે રિલિવન્ટ ટોપિક જ કામના હોય એવું બિલકુલ જરૂરી નથી. હવે અહીંયા એક વસ્તુ કહી દઉં, જે વિદ્યાર્થી વારંવાર પૂછે છે, આખે આખું ન્યૂઝ પેપર લાઈન બાય લાઈન વાંચવાનું છે, એનો જવાબ છે ના. શું બધું નોટ્સ બનાવવાની છે, એનો જવાબ છે ના. ડેલી બેઝ ઉપર જે ન્યૂઝ પેપર આવે છે એની અંદર જેટલા પણ ટોપિક હોય છે, બધા ટોપિક આપણે કામના હોય છે, એનો જવાબ છે ના. તો આમાં કામનું શું હોય છે, તો કામનું હોય છે ઘણા બધે એવા ટોપિક જે આપણા સિલેબસમાં ડાયરેક્ટ હોય, જે હજી સિલેબસમાં અવેલેબલ નથી હોતા. બેસ્ટ એક્ઝામ્પલ છે એનું કોરોના વાયરસના ડિટેલ વેક્સિન વાળું. તો 2022 વાળું તમે ન્યૂઝ જોયું હોય અથવા 21 વાળું પ્રિલિમ્સ ક્વેશ્ચન પેપર જોયું, તો એમાં કોરોના વેક્સિનને લઈને ઇન્ફોર્મેશન આપેલી હતી. તો આ બધું કોઈ મટીરિયલમાં અવેલેબલ ના હોય, આ કરંટ અફેરનો મુદ્દો થઈ જાય. આ બધા અપડેટ આપણે મળે ક્યાંથી, એ મળશે આપણને આમાંથી. જે નવી રિસર્ચ થતી હોય, ખાસ કરીને સન્ડેનું જે ધ હિન્દુ હોય છે, સ્પેશિયલી ફોર સાયન્સ એન્ડ ટેક માટે હોય છે, તો એ બધું કોઈ મટીરિયલમાં અવેલેબલ હોતું નથી. આમાં તે યુપીએસસીના કેસમાં થિયરી ડાયરેક્ટલી કામ લાગે એવી પોસિબિલિટી નથી, પણ થિયરી આપણને કામ કેવી રીતે લાગતી હોય કે ભાઈ જે કરંટમાં ટોપિક આવતા હોય છે એનો બેઝ માટે તમને થિયરી ખબર હોવી જોઈએ. માની લો કોઈ એક ટોપિક છે એન્ટી ડિફેક્શન લો, તો તમને ખબર હોવી પડે. પછી ટોપિક આવશે જે ફ્લડ છે, સાયક્લોન છે, તો આ બધાની જે થિયરી હશે એ મેઇન બેઝિક થિયરીમાં આવશે, અને એના લીધે શું પ્રોબ્લેમ આવે છે એ તમને અહીંયા કરંટમાં આવશે. તો બંનેનું કોમ્બિનેશન તમને અહીંયાથી આવી રીતે કામ લાગશે. ન્યૂઝપેપર વાંચવાનું પોતાનું મહત્વ છે. હવે મેગેઝિનની વાત આવશે, તો વિદ્યાર્થી મિત્રો મેગેઝિનમાં 2 જ મેગેઝિન અગત્યની છે, એ છે યોજના અને કુરુક્ષેત્ર. યોજના આપણને પ્રિલિમ્સમાં યોજના પૂછાતી હોય તો કામ લાગે. યોજનામાં પાછા 2 ટાઈપ પડશે, એક આવશે સેન્ટ્રલ, બીજું આવશે સ્ટેટ, બંનેની આપણે કરવાની હોય છે. તો યોજનાની અંદર ઘણી બધી યોજનાઓ જેટલી પણ બહાર પાડવામાં આવતી હોય છે, ઓલરેડી કામ કરતી હોય છે, અને કેવું કામ કર્યું, કેટલું સારું કામ કર્યું એની ચર્ચા હોય છે. આપણે પ્રિલિમ્સના ક્વેશ્ચન જોઈએ તો મનરેગા છે, એમ્પીલેડ સ્કીમ છે, આવી ઘણી બધી યોજનાઓ હોય જે ઓલરેડી ચાલતી હોય. આ ઉજ્જવલા યોજના છે, પોષણ અભિયાન છે, સ્વચ્છ ભારત મિશન છે, આ બધું પૂછાતું હોય છે. આનું એનાલિસિસ એ પૂછાતું હોય છે મેન્સમાં, તો આપણે લખવાનું થાય. પ્લસ આ હું અહીંયા ઇન્ફોર્મેશન શું જણાવું છું, કેટલી કેટલી વસ્તુ તૈયાર કરવાની છે. પછી આમાં કેવું છે, ઘણા બધા વિદ્યાર્થી એવું કહે છે, સર તમારે તો કંઈ કેવું સહેલું છે, બરાબર, અમારે વાંચવા માટે ટાઈમ ક્યાંથી. તો વિદ્યાર્થીઓને એ બાબત એ સાચી છે, કારણ કે ઓલરેડી માની લો કોઈ વિદ્યાર્થી કોલેજ કરી રહ્યા, કોઈ મતલબ હજી જોબ કરી રહ્યા, જોબ કરતા કરતા તૈયારી કરી રહ્યા, તો બધી વસ્તુ કરવી પોસિબલ નથી. અને આ બધું લાગે, પણ આ બધા ટાઈમ માગે, કારણ કે પ્રોપર રીતે વાંચવું પડે, નોટ્સ એ પ્રોપર રીતે બનાવી પડે, તો ખાસો ટાઈમ લઈ જાય. તો આ બધું કવર કઈ રીતે કરવું. પછી ડેલી બેઝ ઉપર ન્યૂઝ પેપર ના વાંચીને વિદ્યાર્થી શું કરે છે કે ભાઈ કુરુક્ષેત્ર અથવા કોઈ પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની જે મેગેઝિન આવતી ડાયરેક્ટ એ વાંચી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એ શોર્ટકટ રસ્તો તો છે કે ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે છે, ને કે ભાઈ ડેલી આપણે 1-1 કલાક આપવા કરતા એક આખી મેગેઝિન આવે, બરાબર, એક દિવસ રવિવારે લઈને બેસવાનું અને પૂરી કરી દેવાનું, તો આખા મહિનાનું કરંટ અફેર થઈ ગયું. એમાં ના નથી, તમે કરી શકો છો, કંઈ ના કરવા કરતાં કંઈ કરવું સર. પણ તમે ડેલી બેઝ ઉપર ન્યૂઝ પેપર કવર કરશો તો એનાથી શું થશે, ઘણા એવા નાના એવા ટોપિક મેગેઝિનની અંદર, મંથલી મેગેઝિન મતલબ આ 2 સિવાય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની જે મંથલી મેગેઝિન હોય છે એ તમારે વાંચી શકાય છે. જો તમારે ડેલી બેઝ ઉપર ન્યૂઝ ટ્રેક નથી કરવું, દરેક બાબતમાં કરંટ અફેર તૈયાર નથી કરવું, તો મંથલી મેગેઝિનમાં એ વસ્તુ કવર થઈ શકે. પણ મંથલી મેગેઝિનની એક લિમિટેશન છે, એ કેટલી વસ્તુ કવર કરશે, એ ખાલી મોટી મોટી વસ્તુ કવર કરશે. ઘણા બધા એવા અપડેટ હશે જે ડેલી બેઝ ઉપર આવતા હશે ને જતા હશે, ઘણી નાની ન્યૂઝ. તમે 2022 ફિલ્મ્સના ક્વેશ્ચન જુઓ તો એ રીતે થાય કે ભાઈ એક જ દિવસે કોઈ અગત્યની ન્યૂઝ આવી ગયું, એમાંથી 2 તો ફિલ્મ્સનો ક્વેશ્ચન આવી ગયો, જે બની શકે મેગેઝિનમાં કવર કરવામાં આવ્યું હોય, પણ એ ટોપિક તમે ત્યાં બરાબર ધ્યાનથી ના પણ વાંચ્યું. તો ડેલી ન્યૂઝનો જોવાનો મતલબ જ એ છે, ઘણી વાર તમે હેડલાઇન્સ એ વાંચેલી હોય તો હેડલાઇન્સ બેઝે કોઈ ઇન્ફોર્મેશન પૂછાઈ જાય તો તમે એને ઇઝીલી એડ્રેસ કરી શકો,
જે મેગેઝિનમાં ડાયરેક્ટલી પોસિબલ નથી. હવે જે વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં યુપીએસસી એક્ઝામની તૈયારી કરે છે તો એમના માટે ગુજરાતી ન્યૂઝ પેપર કોઈ અવેલેબલ નથી, અને ઇંગ્લિશ અને ઇંગ્લિશમાં ન્યૂઝ પેપરમાં તકલીફ પડતી હતી. એના માટે જે આપણી લોકલ પબ્લિકેશનની જેટલી પણ મેગેઝિન છે, 3 થી 4 છે, લિબર્ટી છે, યુવા છે, આરસીબી છે, ઘણી બધી જે છે, બરાબર, આઈસીબી જે છે, તો આ બધા નિયમિત રૂપથી મેગેઝિન બહાર પાડતા હોય છે. ઘણા ફ્રી હોય છે, ઘણા મંથલી લવાજમ ભરીને આપણે લેવી પડતી હોય છે. તો એમાંથી તમને જે યોગ્ય લાગતું હોય એમાંથી તમે કોઈ એક મેગેઝિન ઉઠાવી શકો છો. એ મોસ્ટ ઓફ લી જે નેશનલ ન્યૂઝ ટાઈપ હશે એની અંદર કવર થઈ જશે. પણ હું તમને વધારે સલાહ આપી, મંથલી મેગેઝિન કરતા બને ત્યાં સુધી ડેલી બેઝ ઉપર ન્યૂઝ પેપર જે રીડ કરો, બરાબર, એ તમને વધારે હેલ્પફુલ રહેશે. અને ન્યૂઝ પેપર એટલું બધું અઘરું નથી હોતું. એક સમય આવશે જ્યારે તમને યુપીએસસીનો સિલેબસ, બરાબર, મેં તમને એક્ઝામની શરૂઆત, પ્રિપેરેશનની શરૂઆત કઈ રીતે કરી, તેમાં બેઝિક ઇન્ફોર્મેશનમાં એક જ વસ્તુ આપી હતી કે સૌથી પહેલાં તમને એક્ઝામ ડિટેલ ખબર હોય પડે, એના બાદ તમને બીજા સ્ટેપમાં કંઈ ખબર હોય તો એ સિલેબસ ખબર હોવો પડે, અને સિલેબસમાં કયા ટોપિકમાંથી કેટલા સારા ક્વેશ્ચન આવે છે એના માટે આપણે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા હોય પ્રિલિમ્સ અને મેન્સના, તો આપણે ટોપિક બરાબર સમજી શકીએ. અને ન્યૂઝ પેપરમાં એક ટોપિક આપણે વાંચવાનું છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામના છે. હજી ખાસ રિપીટ કરું છું, આખે આખું ન્યૂઝ પેપર આપણા માટે કોઈ કામનું હોતું નથી, પોલિટિકલ ન્યૂઝ આપણા માટે કોઈ કામની હોતી નથી. તો આ થઈ ગયું બેઝિક. આશા રાખું છું અહીંયા જે ન્યૂઝ પેપર છે અને મંથલી મેગેઝિન છે એનું શું મહત્વ છે એ તમે જાણી ગયા હશો. તો એ આધારિત, હા, તમે મંથલી મેગેઝિન વાંચો છો તો મેક્સિમમ ન્યૂઝો કવર થઈ જશે. હાલાકી એવું પણ નથી હોતું કે ભાઈ તમે કરંટ અફેરમાં બધું લાઇન બાય લાઇન તૈયાર નથી કરતા તો કોઈ બહુ વધારે ક્વેશ્ચન છૂટી જશે, એવું હોતું નથી. તો તમે તમારી રીતે રિસ્ક મેનેજમેન્ટ કરી શકો છો તમારા ટાઈમ અનુસાર. ઓછો ટાઈમ છે તો મેગેઝિન વાંચો તો ચાલશે, પણ એટલીસ્ટ વાંચો, કારણ કે ક્વેશ્ચન કરંટ અફેર બેઝ પૂછાશે, મેન્સ હોય કે ફિલિમ્સ હોય. કરંટ અફેરનું મહત્વ સૌથી વધારે છે. ક્વેશ્ચન ડિઝાઇન થવાનો આધાર જ કરંટ અફેર છે. એમાં ભાઈ તમે જીઓગ્રાફી લ્યો, એન્વાયરમેન્ટ લ્યો, ઇકોનોમી લ્યો, પોલિટી લ્યો, કંઈ પણ વસ્તુ લ્યો, ક્વેશ્ચન પૂછવાનો મેઇન આધાર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તો સૌથી વધારે કરંટ અફેર જ હશે. એટલે કરંટ અફેર સાથે લિંક રહેવું જરૂરી છે. ત્રીજું આવશે, આની સલાહ હું નોર્મલી નથી આપતો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ ડિમાન્ડ કરતા હોય છે, નાના ક્વેશ્ચન આવે છે, એટલા માટે ત્રીજો પોઈન્ટ હું એડ કરું છું. એ છે વેબસાઇટ અને ટીવીની અંદર અગત્યના એવા પ્રોગ્રામ. તો કઈ વેબસાઇટ છે? તો પીઆઈબી છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા, જેના ઉપર ગવર્મેન્ટ કોઈ પણ યોજના, કોઈ અગત્યની નોંધ એ બધી પબ્લિશ કરતી હોય છે. તો શું અલગથી તૈયાર કરવાની જરૂર છે? વિદ્યાર્થીના ક્વેશ્ચન છે એટલે અહીંયા સોલ્વ કરું છું, અહીંયા ખાસ ધ્યાન રાખજો. પીઆઈબીની ઇન્ફોર્મેશન તમારે અલગથી કવર કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી આ જે પણ આની અંદર થશે આગલા દિવસે ન્યૂઝ પેપરની અંદર આવી જ જશે. અગત્યનું હશે તો મંથલી મેગેઝિનની અંદર આવી જશે. એવું નહીં બને કે પીઆઈબીની કોઈ ઇન્ફોર્મેશન હશે બાકી રહી જતી હશે, જે સરકારે જાહેર કર્યું અને ન્યૂઝ ચેનલે કવર ના કરી, એવું બનતું હોતું નથી. અલગથી તમારે ચેક કરવાની જરૂર નથી. પણ એવા ઘણા બધા અગત્યના એવા ટોપિક છે જેની ઉપર તમારે સવિશેષ ડિટેલ માટે એક વિશેષ કાર્યક્રમ છે. જે જૂની વાત કરું તો રાજ્યસભા ટીવી ચેનલ ઉપર આવતું હતું, હવે તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો સંસદ ટીવી યુટ્યુબ ચેનલ છે, એમાં વિશેષ કાર્યક્રમ છે. ઓકે, જે 20 થી 30 મિનિટનો કાર્યક્રમ હોય છે જેમાં અગત્યના ઘણા બધા ટોપિક હોય, માની લો ઇકોનોમી સર્વે છે, એગ્રીકલ્ચર છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે, પછી ઇન્ડો પેસિફિક રિજન છે, ક્વાડ છે, ઇન્ટરનેશનલ રિલેશન છે, આવું ઘણી બધી અગત્યના ટોપિક હોય એના ઉપર એક્સપર્ટ પોતાની ઓપિનિયન આપતા હોય. આપણા પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શન ગયા તો એને લઈને અગત્યની માહિતી, શું શું કરવામાં આવે છે, શું પ્રોસીજર હોય છે, આ બધાના બહુ સારા ડિટેલ કાર્યક્રમ આવે છે. જો તમને ટાઈમ છે તો તમે એ જોઈ શકો છો, એ ખૂબ અગત્યનું હોય છે. જો તમને બેઝિક ખબર હોય, તમારી બેઝિક થિયરી પતી ગઈ હોય પોલિટી અથવા ઇકોનોમીની અથવા અન્ય કોઈ પણ જે આઈઆર વાળા ટોપિક છે, તો એ તમે પ્રોગ્રામ જોશો તો તમને વધારે ક્લેરિટી આવશે. ઘણા એવા અગત્યના પોઈન્ટ મળશે જે તમે લખી શકો છો. ઘણા બધા ચાર્ટ્સ ડિઝાઇન કરતા હોય છે એ લોકો, જે ઇઝીલી અવેલેબલ નથી હોતા, તમે તમારા એ માઇન્ડ મેપની અંદર પણ એ ચાર્ટ્સ મૂકી શકો છો, તો એ તમને હેલ્પફુલ થાય છે. આને સિવાય ઇન્ટરનેશનલ જે સર્વેસ હોય છે, ઇન્ડેક્સ હોય છે, એની પણ ડિટેલ ડિસ્કશન ત્યાં થાય છે. હાલાકી એ બધી વસ્તુ આની અંદર આવે જ છે, પણ આ તો તમારે જે આ વસ્તુ કેવી છે આ તમારે રીડ કરવી પડશે. તમારી પાસે જો ઓપનલી કોઈ સોર્સ નથી તો તમારે રીડ કરવી પડશે. જ્યારે આની અંદર એક્સપર્ટ હશે એ પોતાની રાય આપશે, એ તમને વધારે હેલ્પફુલ થશે. અહીંયા હું આજતક કે અન્ય કોઈ પણ જે ટીવી ચેનલ છે, ખાસ કરીને રિપબ્લિક, એમાં જે ડિબેટ થાય છે એની હું વાત તમને કરતો નથી. એ જોતા હોય તોય બંધ કરી દેજો, બરાબર, જોતા હોય તો સારી વાત નથી, એ જોતા હોય તોય બંધ કરી દેજો, બરાબર. એ તમને કોઈ રીતે હેલ્પફુલ નહીં થાય, સિવાય તમારું મગજ ખરાબ કરવાથી. અને આપણે બધી વસ્તુથી દૂર રહેવાનું, ઓકે. અને ઇન શોર્ટ, તમે જ્યારે પણ યુપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યો, તમારું ટાર્ગેટ જો આઈએએસ એક્ઝામ છે અને આઈએએસ સર્વિસ છે, તો એ કન્ડિશનમાં તમારું ન્યુટ્રલ હોવું જરૂરી છે.
ન્યુટ્રલ રહેવા ઉપર શું હોય એ પણ તમે જાણવા માંગો તો તમે નીચે નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી દેજો, તો એ ડિટેલ પણ આપણે અંદર ઇન્ફોર્મેશનમાં જોઈ લેશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ડેલી બેઝ ઉપર મેં તમને પહેલેથી કીધું 1 થી 2 રેગ્યુલર લેક્ચર આવશે. તમને કોઈ પણ ડાઉટ હોય પ્રિપેરેશનને લઈને તો તમે કમેન્ટ કરજો, તમારા ડાઉટને આધારે જ હું તમને વિડીયો ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશ જે તમને એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો નવા છે ચેનલમાં, ચેનલના મહેમાન છે, હજી એમને ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો, અને તમે રેગ્યુલર લેક્ચરના નોટિફિકેશન મેળવવા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી શકો છો. અને વોટ્સઅપમાં પણ તમે નોટિફિકેશન મેળવવા માંગો છો તો જય હિન્દ લખીને તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ જે ટેલિગ્રામ અરે વોટ્સઅપ નંબર છે એના ઉપર મેસેજ કરી દેજો, તો તમને વોટ્સઅપમાં પણ નોટિફિકેશન મળવા લાગશે જ્યારે પણ લાઈવ લેક્ચર હશે ત્યારે. આવીને આવી અપડેટ માટે જોતા રહો આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ. જય હિન્દ, વંદે માતરમ.